અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મોંઘી બનશે। એએમસીએ ખાનગી હોસ્પિટલ સાથેના એમઓયુ રદ કર્યા છે। સરકારી હોસ્પિટલમાં પૂરતા બેડ હોવાનો તંત્રનો દાવો છે। એએમસીએ ખાનગી હોસ્પિટલને ચૂકવેલા ખર્ચથી સરકાર નારાજ છે। તો કોરોના કાળમાં આ કરાર થયા હતા 2020 ની આસપાસ, તો અત્યારે હાલમાં તમામ જે કરાર છે તે રદ કરવામાં આવ્યા છે અને હવે ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19 ની સારવાર એના કારણે જ મોંઘી થઈ જશે। कारण के करार दरमियान सारवार सस्ती हती, परंतु करार रद्द कर्या छे, एमओयू रद्द कर्या छे, तेना कारणे हवे जे सारवार छे ते खानगी हॉस्पिटल में मोंघी थशे। अने तंत्रनो दावो छे के सरकारी हॉस्पिटल में तमाम सुविधाओ छे, पूरता बेड छे, तेना कारणे अत्यारे हाल में चिंता करवानी जरूर नथी। तो आ विषे वधु माहिती मारे संवाददाता दीपक सोलंकी जोड़ाई चुक्या छे। दीपक, जणावशो के खानगी हॉस्पिटल में कोविड-19 नी सारवार मोंघी थशे अने तंत्र कही रह्युं छे के सरकारी हॉस्पिटल में पूरता बेड छे। चौक्स जे प्रकारे हाल हवे एक बाद एक अनेक अटवाड़ो सामे आवी रही छे, त्यारे खानगी हॉस्पिटल के जे अमदावाद कोर्पोरेशन द्वारा डेजिग्नेटेड करवामां आवी हती कोविड माटेनी, जे तमामना एमओयू जे छे ते रद्द करवामां आव्या छे। महत्वनुं छे के सरकार द्वारा તે આલોકન કરવામાં આવ્યું છે કે આ તમામ હોસ્પિટલોમાં જે છે તે સૌથી વધારે ખર્ચ આપવામાં આવતો હતો અને અમદાવાદ સહિત રાજ્યની અંદર જે સરકારી હોસ્પિટલો છે તેમાં પૂરતા બેડ છે અને તે પૂરતા બેડની અંદર તમામ જે છે તે લોકોને સારવાર મફતમાં આપવાની રહેશે। એટલે કે હવે જે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો હતી કે જેમાં 50% બેડ કોર્પોરેશન રિઝર્વ રાખતું હતું ને તેનો તમામ ખર્ચ જે છે તે નાગરિકોથી અમદાવાદ કોર્પોરેશન આપતું હતું, તે તમામ ખર્ચ જે છે તે એમઓયુ રદ કરી દેવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક ફરી એકવાર જે खानगी हॉस्पिटलों जैसे तेने एमओयू रद्द करता आवे जे सारवार छे ते क्यांक मोंघी थई सके छे कोरोना ने। जी, आभार दीपक समग्र माहिती बदल।